हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 9 એમાં અભ્યાસ નંબર તમારો 3 કે હસ્તી એમાં બીજો છે યસ્તન ભૂતકાળ। એમાં વાક્ય આપેલા છે કે ઋષિ ગુરુકુલે અપઠત, એટલે કે ઋષિ ગુરુકુલમાં ભણ્યો હતો અથવા ભણે છે। હવે રામ લક્ષ્મણ ગુરુકુલે અપઠતામ, એટલે કે રામ અને લક્ષ્મણ ગુરુકુલમાં ભણ્યા હતા। સર્વે છાત્રાઃ ગુરુકુલે અપઠન, એટલે કે બધા વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણ્યા હતા। હવે અહીંયા હસ્તન ભૂતકાળ દર્શાવે છે કે ત્રણેય વાક્યોમાં વપરાયેલ ક્રિયાપદો કેવા છે, પઠ ધાતુના છે। આ બધા ક્રિયાપદો કેવા છે, અધતન એટલે કે ભૂતકાળની ક્રિયા, એટલે કે જે સમય વયોગ્યો છે તે સમય વિશે વાત કરવામાં આવે છે। અને વીતી ગયેલા સમયને શું કહેવામાં આવે છે, ભૂતકાળ કહે છે। એટલે કે ગઈકાલે જે ક્રિયા થઈ હોય તેના માટે આ પ્રકારના ક્રિયાપદો વપરાય છે, અને લ અલકાર કહેવામાં આવે છે। અ ધાતુની આગળ આવે બધા જ ક્રિયાપદોમાં ધાતુની આગળ અ જોડાય છે, તે યાદ રાખવાનું છે કે અ ધાતુની આગળ આવે એટલે જો કોઈ ધાતુને ઉપસર્ગ જોડવાનો હોય ત્યારે ઉપસર્ગની આગળ અ ન જોડતા ધાતુની આગળ જ જોડવાનો રહે। જેમ કે ઉપસર્ગ વગરનું ક્રિયાપદ અવિષદ, તો કે ઉપસર્ગ સાથેનું ક્રિયાપદ કેવું થઈ જાય, તો કે પ્રાવિષદ। બાકીની બાબતો વર્તમાન કાળના રૂપોની જેમ જ હોય છે। હવે અહીંયા તમને પ્રત્યયો આપેલા છે કે હસ્તન ભૂતકાળ પરસ્મય પદ અમ વ મ સ તમ ત તામ આન, પછી આત્મને પદના આપેલા છે ઈ એ વહી મહી થાસ થાહ ઇથામ ધ્વમ ત ઇથામ અને અંત। હવે જો અહીંયા તમને આપેલું છે કે વર્તમાન કાળના ક્રિયાપદોની જેમ યસ્તનના ભૂતકાળના ક્રિયાપદો પણ અ પ્લસ ધાતુ પ્લસ વિકર્ણ પ્રત્યય પ્લસ પ્રત્યય ચાર સંયોજન કરવા છે, એટલે કે ચાર વસ્તુને ભેગી કરવાથી યસ્તન ભૂતકાળ બને છે। અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ ત એટલે અપઠત, આ રીતે બનતા રૂપો નીચે આપવામાં આવ્યા છે। યસ્તન ભૂતકાળને અનધ્યતન ભૂતકાળ પણ કહેવામાં આવે છે, ત્યાં ધ્યાનમાં રાખો। હવે એની આધારે જો અહીંયા તમને રૂપ આપેલા છે પઠ લભ નૃત વિદ અને લેખ, પછી મિલ કથ અને કથ। હવે જો અહીંયા વાક્ય આપેલા છે કે સંસ્કૃત ભાષામાં ભૂતકાળની ક્રિયાને કહેવા માટે એક વિશેષ વ્યવસ્થા પણ છે, તે મુજબ વર્તમાન કાળના ક્રિયાપદની સાથે જો તમે સ્મ જેવા શબ્દનો પ્રયોગ કરી દો તો તે ક્રિયાપદ ભૂતકાળનો અર્થ આપતું થઈ જાય। જેમ કે નીચેના વાક્યો વાંચો કે પશુઃ ઘાસમ ખાદતી, એટલે પશુ ઘાસ ખાય છે, એમાં શું કરી દીધું, પશુઃ ઘાસમ ખાદતી સ્મ એટલે ખાતું હતું એ ભૂતકાળ દર્શાવવા માગે છે। હવે તમે જોઈ શકો કે બંને વાક્યમાં ખાદતી એ વર્તમાન કાળનું ક્રિયાપદ એકસરખી રીતે વપરાયું છે, પરંતુ જ્યારે સ્મની સાથે વપરાયું ત્યારે શેનો અર્થ થઈ ગયો, તો કે ભૂતકાળનો અર્થ થઈ ગયો। આથી જો તમે ધારો તો વ્યાસઃ કથામ અકથયત એમ કહેવાને બદલે વ્યાસઃ કથામ કથયતી સ્મ એવો પ્રયોગ પણ કરી શકો છો, એવી જ રીતે મુનિહ ભાષતે સ્મને બદલે મુનિહ અભાષત એવો પ્રયોગ કરી શકો છો। ક્રિયાપદના સંદર્ભે પણ આવી જ વ્યવસ્થા છે, તે યાદ રાખવું જોઈએ। હવે તમને સામાન્ય ભવિષ્યકાળ આપેલો છે કે સહ પ્રાતઃ દુગ્ધમ પાશ્યતિ મયુરઃ નર્તિષ્યતિ દીપાવલી આગમિષ્યતિ। હવે ઉપરના વાક્યોમાં જે ત્રણ ક્રિયાપદો છે તે બધા સામાન્ય ભવિષ્યકાળના છે, આવનારા કાળને ભવિષ્યકાળ કહે છે, એટલે કે જે આવવાનું બાકી છે એને શું કહે છે, ભવિષ્યકાળ। આને લૂટ પ્રકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સામાન્ય ભવિષ્યકાળના બધા જ ક્રિયાપદોની સંરચનામાં નીચેની કેટલીક બાબતો યાદ રાખવાની છે, જેમ કે બધા જ ગણના ધાતુને વિકર્ણ પ્રત્યય તરીકે શ્ય જોડાય છે એટલે પાશ્યતિ। હવે કેટલાક ધાતુઓમાં આવેલા શ્ય વિકર્ણની આગળ ઈ ઉમેરવાનો હોય છે એટલે ગમિષ્યતિ। હવે જ્યારે શ્ય વિકર્ણની આગળ ઈ ઉમેરાય છે ત્યારે શમાં આવેલો દંતય સ મૂર્ધંતય અને સ થઈ જાય છે, એટલે ઉપરના બંને ક્રિયાપદો જુઓ, પાશ્યતિની આગળ ઈ નથી તો તેથી ત્યાં સ છે એટલે આગમિષ્યતિ, અને આગળ ઈ ઉમેરાયેલો છે તેથી ત્યાં સ છે। હવે સામાન્ય ભવિષ્યકાળમાં પરસ્મય પદ અને આત્મની પદના મૂળ પ્રત્યયો વર્તમાન કાળના પ્રત્યયોની જેમ જ છે, જો અહીંયા મી વહ મહ સી થહ થ તી હ તી તહ અંતિ ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે મંત્ર, એટલે કે વર્તમાન કાળ પરસ્મય પદ છે એના જ પ્રત્યય આમાં આપવામાં આવેલા છે। હવે એની આધારે જો નૃત છે, વિદ છે, લીખ છે, મિલ છે અને કથ છે અને કથ હવે એની આધારે તમારે જો અહીંયા વર્તમાન કાળ ક્રિયાપદના સ્થાને હસ્તન ભૂતકાળના યોગ્ય ક્રિયાપદ લખવાના છે, કે સમીરહ જનન્યા સમીપમ અવદતી વદતી ચ વ્રજતી અને વદતી ચ, એટલે અહીંયા શું આવશે કે અવ્રજત અને અવદત, પછી વયમ તું મેઘજલમ એવ પીબામ તો અપીબામ, અ પછી ગચ્છામી છે તો ત્યાં અગચ્છામ,
પછી ત્યજામી છે તો અત્યજામ અને પાલયામી છે તો અપાલયામ. હવે અહીંયા તમ લોક અચિંતયત એટલે ચિંતયશ્યતિ, પછી વિસર્પવિષ્યતિ, અકથયતિ, અને વદિષ્યતિ છેલ્લે. હવે અહીંયા ભવતીનું ભૂ ધાતુ પ્રથમ ગણ પરસ્મી પદ વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચન એ રીતે બોધ અબોધ છે તો અહીંયા તમે કયું રૂપ આપશો તો કે બોધ. એ શેનું થાય? બોધ એટલે પાછળ અગણ એટલે કયું આવે? પ્રથમ ગણ. પરસ્મય પદ વર્તમાનકાળ અને અન્ય પુરુષ શેમાં આવે? બોધ ત અમ વ ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે મી વહ મ સી ત હ ત એટલે કયું આવશે? બહુવચન. એ રીતે આ વાક્ય ઓળખતા શીખવાના છે. કયું વર્તમાનકાળનું છે, તી ક્યાં આવે છે, પછી ત ક્યાં આવે, તી ક્યાં આવે, વદંતી એટલે કે એ મધ્યમ અન્ય પુરુષમાં આવે, અને શ્યામ મહ એટલે મી વહ મહ એટલે શેમાં આવે? પ્રથમ પુરુષ એક વચન બહુવચનમાં આવશે. પછી અહીંયા તમને સ્મનો પ્રયોગના સ્થાને હસ્તેન ભૂતકાળનું રૂપ લખવાનું છે. સ્મ છે તો મન્યતે, સ્મ પાછળ લખેલું તો આપણે અહીંયા શું લખવાનું? અમન્યત. આગચ્છ તો અથવા આગચ્છામ. પછી અપ્રચલત, અભવત અને અકથયત. હવે જોઈએ આપણે ચાર નંબરનો અભ્યાસ.